तुझो मारबे नडी रे कयो रे नगर ने कोण नाराज होवी रे एवा परदेसी पंखीडा तमे जो मारा वीर जोविया परदेसी पंखीडा तमे जो मारा वीर जो नगरी देखाय एक पिंगलगढ़ नगरी से मारा वीरा भले मारे भले अरे प्रधान जी अरे प्रधान जी हो रुपया पचास रुपया कोई कदाच देवा हो तो आगे सगड़ी ना लगन थाय तम तरह धक्को नो खाचो काई जेने देवो दे दीजो अले तमने गो हो रुपया में कदे एम थाय उड़ाड़वा क्या उभो थाऊ अले आगे सगड़ी ना लगन आवशे हेलो एका बच्चो रुपया राम भरो छे बोलो रामा पीरली अरे प्रधान जी बोलो उभारियो તલવાડી હાથમાં જોઈ હું બાદવાન થાય વખતે હા બોલો કેમ એટલી બધી વાલ લાગી શ્યામા આવવામાં હું બાપુ પાસે ઠેઠ બેઠો તો સિંહાસને એટલે હા કે આ બધું ઓલું થઈ ગયું એટલે એ ઓલી સોડિયું પાણી ભરવા આવી હતી એને કીધું તું ડંકી ખોટકાણી છે તમે હાક્યું નહીં કેસિંગેથી પાણી નીકળે તોય મળ્યું મંડાણિયું હતું હાયકા હાયક હાયકા આમ દોડ બજારમાં પાણી સીડ્યું કહું છું એને ભાઈ તમે રેવા દો ઓટા નિશેત પાણી કાઢે પલાળી નાખું બધું હે પલાળી નાખું ને દઈ હું એને હું ના પડતો તો બાપુ જાગશે ને તો બાપુ ને એમ થાય કે હું ક્યાં માંદડામ પડી ગયો બરબા કામ હતું એક હું તમાર બાપુ ને પણ હું હું એમ રે રાડ્યો હું ના કસ તપા કયો ને હું લ્યો કયો આયા હા નાયલ લઈને આવ્યો પણ બાપુ નું થઈ ગયું ઈ તો મને ખબર છે ને કુંવર નથી કુંવર છે તો એનો કહું છું હવે ભરાવવાનો છે કે નહીં ઈ મને કાંઈ ખબર નથી હું પૂછી લઉં પૂછતા હો એટલે તમે ઓમ જ્ઞાતિ કેવા બ્રાહ્મણ બ્રાહ્મણ હા બાપુ અત્યારે હોતા સવારે આવજો તો કેમ અડધેથી પેલા અત્યારે પેલા હોતા નહોતા અત્યારે હોતા એટલે આ દીએ હુવાનો વારો જ ન થયો કામ કામે ગયા તા જાય અમારે શું છે માણસો બધા વહી ગયા છે દેહમાં અત્યારે તું ઉતાણી કરવા હા અને એક હગા થોડીક ઉતાવળી કરતા હતા લોડર લઈ જાઉં ને ખાતર ભરી વાળો એટલે ખાતર ભરી હું બાપુ ખાતર ભરતા હું જગાડો કરા હું ટ્રેક્ટર રાખું બાપુ ખાલી હરી તો અત્યારે નહીં જગ્યો સવારે આવજો પણ મારું નામ દઈ ગયો ને હું તમને હાસો કહું છું મારું નામ દેવ એટલે કઈ નહીં બોલે જો દરવાજો ઉઘડ્યો બરાબર એ બાપુ આ ગોરદેવ એક અંદર આવવાની રજા આવો આવા દુઃખ નહીં ને ઢીબી નાખું અરે પ્રધાન બ્રાહ્મણને કાંઈ પૂછવા લાયક છે તેથી તેને માનજી દરવાજો જઈ થાવ મહારાજા પઢિયારનો જઈ થાવ આવે ભૂદેવના શરણોમાં આજા પઢિયારોના નમન છે અરે કહો પંડિતજી
આમ ક્યાંથી આવ્યા રહ્યો અને આ સુધી આવવાના કારણ? અરે મહારાજા, પોકરણ ગઢ થી આવું છું, પોકરણ ગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગણ વર્ષ તમારા પુત્ર પ્રતાપ સાથે આજે પંડિત જાણી મારું નકાય છે. મારે જે માર્ગે આવ્યા એ માર્ગે ચાલતા રહો. રાજમાતી પ્રતાપ ને બોલો. બહુ ગરમ. મેં તમને કીધું તું લેવા દેવા વગર નો પરેહો વાળી દીધો. બહુ ગરમ એમ તમે કઈ મુંજાતા નહીં એમ ગરમ નથી તો આ અમારી ઘરે કોઈ મહેમાન આવે ને એટલે પછડાઈ ક્યુ મળે ખાવા. હું મહેમાન આવે તો જામ થાય. આ મહેમાન આવે હું મહેમાન રોકાય નહીં અગાઉ ભાગે. અડધણી રેડ્યું નાખે આપણે ઘીરે બાયું હોય મહેમાન આવે રહોડામ બાયું ઠામણા ખખડાવે મહેમાન સમજી જાય કે આપણે ભાગી આ ઠામણા ખખડવા. અમારા બાપુ છે ને મહેમાન આવે ને તઈ રેડ્યું નાખે એટલે એમ કઈ મુંજાતા નહીં. અને હજી જો આ બાપુ એટલા ગરમ છે ને હજી જોયો આગળ છોકરો ઈથી ગરમ બાપુ સિંહાસન ગરમ થાય છોકરો અહીં ડેલી બાર ઓલે ઓલે કેવા સભામાં ગરમ થાય બરોબર બધી વરાળ આવે ડેલી ત્યાં ત્યાં આપણો વારો બરોબર વગાડો એલા ભાઈ આપણે ઉધડું દીધું ઠબકારો હાલો. તેમની દીકરી સગણો નો વિચાર તમારી સાથે કરવાનો છે. એટલો ધીરો ન બન, આપણે વેર પણ લેશું અને દીકરી પણ લેશું માટે નાળિયેર સ્વીકારી લો. જેવી આપણી આજ્ઞા. અરે પંડિતજી લીલુડા શ્રીફળજી લાવો. હું કીધું બાપુ એ લીલા લીંબુ સુધારી નાખો એમ
સરખું પૂછતો જા પેલા બાપુ તમે શું કીધું લીલુડા શ્રીફળ જિલ્લો ઠીક શ્રીફળ મેં કીધું કદાચ તમારે શરબત પીવું છે લીલા લીલુડા શ્રીફળ જિલ્લા બરોબર અહીંયા રેડી થઈ હું રેડી કુંવર એમ કમ્પ્લેટ હા ગમે હા હોળે હોળ તો જ કીધું હોય ને તો બોલો ભાવ એટલે સોનેરી નાળીએ રજીલો પ્રતાપ રાય સોનેરી નાળીએ રજીલો રે લગ્ન નું પહેલેથી સહેલે સુધી કાર્ય તેમને કરવાનું તમે હાઈ લેવા આવો ગોરદેવ ને સાંભળ્યું આ લગ્ન નું પહેલેથી છેલ્લે સુધી કામ બધું તમારે કરવાનું તો દક્ષિણા થાય ને હું દક્ષિણા નો થાય કામ કરી તો દક્ષિણા નો જ વાંધો પડે એટલે ત્યાં કોઈ આવતું નથી તો એમને થોડું કોઈ કરે માગે એટલે મર્યા માગે એટલે વાંધો પડે અમારે બાપુ પાસે માગે એટલે વાંધો પડે તમને દે છે કે નહીં મને એ દે એવું હરખું પણ હું કટકી કરી લઉં વસ્તુ લેવા મોકલે હા મને એમ કે ને કાલે જા બે કિલો સા લેતો એટલે હું પોણા બે લઉં ને ક્યાં જોખે એમ હોય હા એ બરોબર બરાબર તો મારું કઈક કરી નાખજો ને એટલે કઈક સૂતું લેવા મોકલે એમાંથી એટલે તમારું એમ જ થઈ રહે બરાબર એટલે આ બધું કામ તમારે કરતું જવાનું ભલે હેજી અજ પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે પેલે રે પાન રે વિછડો બેસીયો રે ચાટી લે લગાવે કાકો તારે
જમવાની પ્રથા બંધ છે. અરે પ્રધાનજી, આજ ભૂદેવ ગયા અને ઘણો સમય થયો, તો તપાસ કરો. આવતા જણાવ. પિંગલગઢ તો પણ તમે પિંગલગઢ ને પાદરે જઈ સીડા ભૂદેવ. અરે મહારાજા, તમે આપેલા વચન યાદ કરો. તો હવે તો કહો કે કઈ વાના મુહૂર્ત દઈને આવ્યા છો? પૂનમ ને સોમવાર તો ચાલો આપણે મંડપ રોકી દઈએ. કોઈ લાલ લાલ વાસના માંડ વિડારો પાવો,
ઘોડી એ યસવાર આવ્યા પિંગલ ગઢનારા, એ તો ભોગ ની વાણી
સપની છે કન્યા ભદ્રાવાનો સમય સમય વર્તે સાવધાન કે ઓડીના વારાંગા ચૂંદડી બેની બાને જાંધરનો ઝણકા બેની બાને પાયલનો રણકા માંડવા માયાઓ ની મલકતા મલકતા સાડી ઓઢાડવી હોય સગુણાબેન ને ઓઢાડી અને માથે દુખણા લઈને વસ્ત્રદાન નું પૂન લઈ શકાય છે. આવું ન સમજ્યો કે આ હાથ લઈને આ છોકરા છે કે આ રમવા વાળા આવ્યા છે એટલે એને દુખણા કેમ લેવા. અત્યારે તો રાજા અજમલની દીકરી બેન સગુણા છે એવું સમજી સાડી ઓઢાડી માથે દુખણા લઈ અને વસ્ત્રદાનનું પૂન લઈ શકાય છે. પેલા રે પેલા મહાંગાલિયા
વિજયભાઈ જાગાભાઈ ગોંડલિયા એમના 500 રૂપિયા આવે છે, 700 રૂપિયા ગ્રામ ભરોસે આવે છે. એ આપમા એ જીણી જબો કે રે ગાલી રે હલો ખાદી ભંડાર વાળા આવે છે ભાઈ, એમના 100 રૂપિયા અને 120 રૂપિયા કોણે આપ્યા? આ એક વિનુભાઈ, વિનુભાઈ ના 100 રૂપિયા અને 500 રૂપિયા. આપણે રસિકભાઈ ભજીયા વાળાના ઓલા ભાઈ નું ભગત દેવાભાઈ એમના 500 રૂપિયા અને 120 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા સંદીપભાઈ વેકરિયાના. થોડીક વાર ખમો. લાખાભાઈ રૂપાલિયાના 500 રૂપિયા, ભરતભાઈ રૂપાલિયાના 500 રૂપિયા, ગોબરભાઈ વેકરિયાના 200 રૂપિયા, મીઠાભાઈ રૂપાલિયાના 500 રૂપિયા, બાબુભાઈના 500 રૂપિયા અને વિનુભાઈના પણ 500 રૂપિયા. કેટલા ચંદુભાઈ વેલાભાઈ ધડુકના 100 રૂપિયા, 200 રૂપિયા રામ ભરોસે. મુંબઈ હાલો પચિયાભાઈ વેકરિયા એમના પણ 200 રૂપિયા. ભારણ ને ધાર
ભલાભાઈ જાપડા એમના 200 રૂપિયા, નરપતભાઈ ના 100 રૂપિયા, હરેશભાઈ ઓરા ના 200 રૂપિયા, નરસિંહભાઈ જડુક ના 200 રૂપિયા, જંતીભાઈ કાપડિયા ના 200 રૂપિયા, ગામ ઝુંડાળા અરુણાબેન ના 100 રૂપિયા, નટુભાઈ કૃષ્ણભાઈ આકોલિયા ના 500 રૂપિયા, સંજુભાઈ પરસોત્તમભાઈ જડુક ના 500 રૂપિયા, અશ્વિનભાઈ વલ્લભભાઈ જડુક ના 200 રૂપિયા. અને હવે એક મારી ફરમાઈશ છે, આપણે વિઠ્ઠલભાઈ ગોંડલિયાના છોકરા અહીંયા જ્યાં અહીંયાથી અહીંયા આવે, અહીંયા આવો, બોલ બોલો. મોહનતાના બાલાભાઈ 200 રૂપિયા આપ્યો છે, એમ કેમ મારા હાહરા છે. હાલો ભાઈ, હાલે હાલો, એક મિનિટ હો બેટા, અડધા યાદ નહીં જી. દેવગામ થી મહેમાન આવ્યા છે પટેલ પ્રવીણભાઈ, એમના કેટલા છે? 1000 રૂપિયા મને આપતો, એટલે તું નકર ઘૂસે ચડી દે. હાલો ભાવેશભાઈ જસાપર થી મહેમાન આવ્યા છે અને 1000 રૂપિયા. મથુરભાઈ રિયાણી ના 500. હાલ બેટા ગાય, મસ્તી ને લગ્ન ગીત ગાવાનું છે. રાંદલ ડેરી એના 500 રૂપિયા, જાગાભાઈ ભગાભાઈ રૂપાલિયા એમના પણ 500 રૂપિયા. અરે અહીંયા માલે ये आवा वन राते वन मा ए मी डोला जा जा आवा मी डोला परणे ने जाडवा
बगिया तेरी छोरी निंदिया तेरी छोरी बस इसी बात तू रखियो मेरी यार तेरी
સભામાંથી અમુક છૂટક છૂટક લીધા હોય અને કે નામ યાદ ન હોય અને 500 રૂપિયા કેટલા 5000 રૂપિયા આવે છે. બોલો રામાહાપીરની રે મયુરભાઈ આપણે પ્રજાપતિ આપણે વાયરમેન એમના પણ 100 રૂપિયા આવે છે. એક સુરેશભાઈ આયર એના પણ 100 રૂપિયા આવે છે. જીરે રણજણ કરતો પમરો ઉડીયો એ હા હેવા કાલુ પૂરના રાજા પીયું તમે મોડા કે મયારા
ગોંડલિયા ના 500 રૂપિયા, વિઠ્ઠલભાઈ ગોંડલિયા ના 200 રૂપિયા, ગામ બદડિયા શ્યામભાઈ આયર 501 રૂપિયો, આમ તો 2 રૂપિયા છે. સોતા રે સોતા માંગાળિયા રોનકભાઈ શેખલિયા મોટા દડવા 2500 રૂપિયા બોલો રામા હા પેરની જય. અને હજારો હાથીડા ગીત ગાવાની ફરમાઈ છે એના 1500 રૂપિયા છે. હે કોને ગાવાના? યસ કોને? હાલો ભાઈ સંધા આવી જા ના બોલો બેટા. હજારો હાથીડા વિરાતારી આવા દેશે રાજાને
ગણી વાળા પટેલ એના પણ 100 રૂપિયા આવે છે. દાદાની લાડ પાણી રે માતાની કેમિત વાણી રે સગુણા
પ્રભુ ઉપર ભરોસો રાખજો બેટા, સૌ સારા માનતા છે, આટલા બધા વિલાપ ના કરો. ડાયા થઈ તમારા પિતાજીને મળીને બેટા રથમાં બેસી જાઓ, કારણ કે કોઈની દીકરી ઘરે રહી નથી ને કોઈની દીકરી ઘરે રહેશે નહીં. એ ઢોલીડા તો નબકાલાડી હવે હાડે જે નારુઓ મારી લાડકી રે મા
ની સમાળ ફૂળની એમાં ઘોડા તમને અરે રાજા પટિયા, અત્યાર સુધી આપણે વેરી હતા, આજ વેર ભૂલી અને વેવાય બિના તો સાલો ભેગા બેસી અને ભોજન કરી. અરે રાજા, બોલ, તમારું કહેવું સત્ય છે કે આજે આપણે વેરી હતા અને વેવાય બન્યા. રાજા અજમલ, પેલા તમે તમારા પુત્રનો પરિચય આપો. અરે રાજા પટિયા, આજ લાસા લક્ષ્મી અને સગુણા મારે ત્રણ દીકરી છે, મારે પુત્ર એક પણ નથી. અરે રાજા અજમલ, તો તમે પણ સાંભળો કે આજ કહે રે પટિયારો અજમલ સાંભળો રે. અજમલ સાંભળો રે, આજે મારી ત્યાં નખનું પઢિયાર જમાતા હલતે, ખેલવે એવા નથી બા, આ સવાતે ભેલા
લાગનારે અમરતે કોડી લાહા ભાઈના યાજે છેલા છે ખબર હતા તો નાળી હિયર લોલે આજે પટિયારો દીકરી થી તો વેર ભૂલી ગયા જો વેર લેવું હોય થાવ જો પિંગલ બેઠને ફાધર અરે રાજા પટિયા તો તમે એમ નહીં માનતા કે આ રાજા અજમલની તલવાડમાં પાણી નથી આજ પાણી તો ઘણું છે પણ દીકરી દીધી એટલે હું લાસાર છું અરે તલ ખલે શમશેર મારી અરે તલ ખલે શમશેર મારી આજ રુધિર સાખવા તારું જો હોય તલવારમાં પાણી તાવ જો રણ મેદાનમાં અરે રાજા અજમલ તમે પણ સાંભળો કે જ્યાં સુધી તમારી ઘરે પુત્ર ના પારણા ના બંધાય ત્યાં સુધી આ પઠિયારો ને પણ પોકણ ગઢ ના પાણી અગ્રાસ અરે રાજા પઠિયા તો જાતા જાતા તમે પણ બે વેણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી આ રાજા અજમલ ઘરે પુત્ર ના પારણા ના બંધાય ત્યાં સુધી પિંગલગઢ ના જાડવા જવા મારે અગ્રાસ